છોટાઉદેપુર જિલ્લાના ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરના ચેરમેન એમજે પરાશર તથા ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરના ચેરમેન એમજે પરાશર તથા ફૂલ ટાઈમ સેક્રેટરી જેડી સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા સરકારી વકીલો, છોટાઉદેપુર જિલ્લાના વકીલ, બાર એસોસિએશનના તમામ વકીલ તથા તમામ કોર્ટ સ્ટાફે ભેગા થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત રાજ્ય સેવા કાનૂની સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તથા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટર સાહેબ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી પરાશર સાહેબના નેતૃત્વ હેઠળ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. 1972થી વૃક્ષારોપણ આ દિન મનાવવામાં આવે છે, એને કહેવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસનું મહત્ત્વ એ છે કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષ છેદનના કારણે વાતાવરણમાં ગરમાટો વધેલો છે, તદુપરાંત જે પ્રમાણે જે પર્યાવરણનું સંતુલન છે તે ધીમે ધીમે બગડી રહ્યું છે. આ સંજોગમાં માનવ તરીકે આપણી જવાબદારી બને છે કે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ. એના પ્રયત્નના ભાગરૂપે સૌપ્રથમ જોવા જઈએ તો વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ થાય તે આશયથી આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો.